राजकोट में सागर फाउंडेशन द्वारा रेसकोर्स ग्राउंड में हिंदू मुस्लिम शीख ईसाई सर्वज्ञाति समूह लग्न आयोजन कर 101 दीकरीओए प्रभुता में पगला मांड्या था। आ प्रसंगे गुजरात प्रदेश भाजप अध्यक्ष सी आर पाटिल खास उपस्थित रहा था और नव दंपतिओ ने आशीर्वाद पाठव्या था। योजायेला समूह लग्नोत्सव में 101 दीकरीओना लग्न ब्लड डोनेशन कैम्प पाटले रक्त तुला अने प्रधानमंत्री वीमा योजना वगैरह जेवा कार्यक्रमों योजाया हता। आ प्रसंगे पाटिले जणाव्यु हतुं के दीकरनी संख्या घटशे तो सलामती माटे बहनोए घरमां अंदरथी ताळुं मारीने बेसवुं पड़े तेवी स्थिति तरफ आपणे आगळ वधी रह्या छीए। આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આખા દેશમાં કોઈ પણ રાજ્યમાં જે દીકરીઓની સંખ્યા ઘટતી હોય છે એ ન ઘટે એના માટે ખૂબ ચિંતિત હોય છે, એનું શિક્ષણનું પ્રમાણ પણ ન ઘટે એના માટે પણ યોજનાઓ બનાવે છે અને આ દીકરીઓની સંખ્યા જે ઘટે છે એના જે કારણો છે કે એમાં દીકરાઓને દીકરીઓના લગ્ન વખતે જે ખર્ચ થાય એની વ્યવસ્થા ન થાય તો બીજે ચિંતા સતાવે છે, એના માટે સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી યોજનાઓ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જાહેર કરી છે, ખૂબ લોકો એનો લાભ પણ લઈ રહ્યા છે। સાથે સાથે સમાજ દ્વારા આજે સામૂહિક લગ્નની વાત જે થાય છે એના કારણે કોઈ પણ દીકરીના માતા પિતાના લગ્નનો જે ચિંતા હોય છે એ ખર્ચની ચિંતા દૂર થઈ જાય છે, એને જે દેવાદાર થતો નથી, એનું ઘર કે જમીન વેચવી પડતી નથી, સમાજની જવાબદારી ઉપાડી લે છે અને દીકરીને રંગે ચંગે એના લગ્ન કરે છે। આજે આપણે એ જોયું કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ભાઈ શ્રી જૈમિનભાઈ અને એમના ગ્રુપ સાગર ગ્રુપ એના દ્વારા 101 દરેક સમાજની દીકરીઓ એના નિકાહ અને લગ્ન અમને સાથે કર્યા છે અને એ રીતે સમાજમાં દાખલો પણ બેસાડ્યો છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ પ્રસંગ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા જોડાઈને કામ કરે છે એનો જીવંત દાખલો છે।